કે ધર્મ માટે મને અને તમને કંઈક દાજ હોવી જોઈએ, ધર્મના માટે મને અને તમને કંઈક ધગસ અને લગ્ન હોય તો હું અને તમે ધર્મ ધર્મને આપણે બચાવશું, ધર્મના માટે કંઈક કરશું તો ધર્મ મને તમને બચાવશે, ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ, એક વિષમભર ઉપરે તું રાખીને ભરોસો રાણ. એટલે મને એક પ્રસંગ યાદ આવે છે, હવારનો પર અને બેરખપુરની ધરતી, બેરખપુરની સાવણીની બાજુનો એક બંગલો, અને એ બંગલામાં હું તમે આજ આનંદ કરી રહ્યા છીએ, આઝાદ શ્વાસ લઈ શક્યા છીએ, એટલા માટે આ પ્રસંગ મને યાદ આવે. બેરખપુરની સાવણીની બાજુમાં એક બંગલો, ને અંગ્રેજ અધિકારી બંગલામાંથી નાઈ ધોઈને તૈયાર થઈને સર્ચમાં જવાની તૈયારી કરે છે, પણ મદમાં ફાટીને ધુવાડે ગયેલો હિન્દુસ્તાનીઓના લોહી પીતો હતો એ અંગ્રેજ અધિકારી. આપણી બેનું દીકરી હિન્દુસ્તાનની હાલી આવતી હોય એટલે ભાલુ હાથમાં હોય એનો ઘૂંસતો મારતો જાય ને હાલ્યો જાય, એવો ફાટીને ધુવાડે ગયો, ટાણે ટાણે અડધો બકરો ખાય, ભંભલા ભરીને દારૂ પીવે, અને પાડાના જેવું કાંધ, પાડાના જેવી આંખું, અને એ ટોપાવાળો ફાટીને ધુવાડે દેવતમાં ગયેલો, અને એને હવારમાં નાઈ ધોઈને સર્ચમાં જવાની અંગ્રેજ તૈયારી કરતો હતો બેરખપુરમાં. એમાં પાંચક સિપાહીઓ એના હળી કાઢીને આવ્યા, દોડીને આવ્યા, અને એને આવીને એટલું કીધું, સર કાં જા રહે આપ? કે સર્ચમાં જા રહા હું, સર્ચમાં જા રહા હું, સર્ચમાં જાઉં છું. તો કે સર્ચમાં નહીં જાના, જલ્દી સાવણી મેં ચલો, સર્ચમાં નથી જાઉં, જગ સાવણીમાં હાલો. કેમ? તો કે એક બમન પાગલ હો ગયા હે, એક બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે, એક બ્રાહ્મણ નો 30 વર્ષનો યુવાન સાવણીમાં હળી ઉકાટે છે, ગાંડાની જેમ દોડે છે, હાથમાં બંદૂક લઈને દોડે છે, અને એમ કહે છે કે એક અંગ્રેજ ચોપાવાળો મારી નજરની સામે દેખાય અને એને હામી છાતીમાં જો ગોળી નો ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ હવારનો હળીઓ કાઢી રહ્યો છે, બ્રાહ્મણનો દીકરો હળીઓ કાઢી રહ્યો હતો, ગોળી ધરબી દઉં. અને એમાં અંગ્રેજ ચોપાવાળો આવ્યો, એના સાથીદારોને આરે લીધા, બંદૂકો લીધી, હથિયારો લીધા, ને આવીને એટલું કીધું, આય મંગલ પાગલ હો ગયા હો, ભાંગ પીલી હે, શરાબ પીલી હે, ક્યો એસે કર રહ્યો, પહેચાનતો હો મેં ક્યા કરે હું તેરે સાથ, તઈ આમ બંદૂક રાખીને એટલું કીધું તો મંગલ પાંડે કે તમે કારતુસની અંદર ગાયનું ને સુવરના માંસનું તેલ લગાડો છો, મને જવાબ આપો, ખાલી પ્રવીણ મામા એટલું જ પૂછું, તમે કારતુસની અંદર ગાયનું અને સુવરનું માંસ લગાડો છો? એકવાર પૂછું, લગાડો છો? બીજી વાર પૂછું, ઓલો ટોપાવાળો હેબ થઈ ગયો, આને કીધું કોણે? ત્રીજી વાર પૂછું, તમે કારતુસની અંદર ગાયનું સુવરનું તેલ લગાડો છો? અંગ્રેજ ટોપાળો કાંઈ બોલ્યો નહીં, ધાર 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 કરતી ત્રણ ગોળી ધરબી દીધી, અને આમ બીજા અંગ્રેજો ધોઈડા મીડો એક પછી એકને મારવા, અને ઘાયલ થઈ ગયો, પકડાઈ ગયો મિત્રો, અને હું તમે આજ આઝાદ શ્વાસ લઈ શકી છી એના માટે થઈ. અને ઈ મંગલ પાંડે હમણાં જે તારીખ ગઈ, તારીખ 8 એપ્રિલ 1857, ઈ ફાંસીના માસડે સડી ગયો તો ભલા માણસ આપણા માટે આ વીરો છે. આવા કેટલાય 100,00,000થી વધારે હિન્દુસ્તાનીઓએ શહાદત હરી ત્યારે આઝાદી મળી, અને આઝાદી પછી આજ સુધી જે માથડા દેતા આવે છે, એટલે હું અને તમે આનંદ કરી શકીએ છીએ, એટલે એવો આનંદ છે. એટલા માટે ચલિયાવાલા ભાગ્ય દેખો યહાં ચલી થી ગોલિયા, देखो यहाँ चली थी गोलियां, ए मत पूछो किसने खेली जहाँ खून की होलिया, एक तरफ बंदूके दन दन दन, एक तरफ बंदूके दन दन, एक तरफ की टोलियां, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, दादी बहनों ने भी बाजी अपनी जान की, इसमें तीसे सिलक करो ये धरती है बलिदान की. आवा तू એટલે કરું છું વચ્ચે વચ્ચે કે ભગવાન તો જ રાજી થાય, માતાજી તો જ રાજી થાય, એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવારો હોય, ત્યાં જ ભગવાન કે માતાજી આવે, બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય. આ દાદા સોમનાથ માટે સુરવીરોએ માથા આપ્યા, અમીરજી ગોહિલે આપ્યું માથું, આપ જાણો, એની અરે ભીલ હતા, આહીરો હતા, કોળી હતા, બધાય માથા આહીરો હતા, બધાય કપાણા, પણ 2000 તાળી પાડવા વાળા કિન્નરો એ ત્યાં કપાઈ ગયા હતા, ભલા માણસ દાદા સોમનાથ માટે, એની પણ આ ઢગલિયું છે. એટલે મને વાંધો નહીં, ચાલુ જ રાખવા, ચાલુ.